આપ સર્વેને જુમ્મા મુબારક થાય અને અસલામ વરામતુલ્લા વબરકાતુ આજરોજ શુક્રવારનું લોકો તિજે અખબાર તારીખ ચાર ઓક્ટોબર બે હજાર તેર પોતાના છાપાનો અર્ધોપાનો મુખ પ્રશ્નનો લાપ્રોનિયર પાચ દોલા કુબેર માડગાસકાર નુસિબેના સમાચાર ઉપર ખરચિયા છે મોટા અક્ષરે એક ફોટાની ઉપર અને બાજુમાં નાના અક્ષરે લખે છે વસ્તીના ટોળાએ તેમને મારી નાખ્યા બે ફ્રેન્ચ અને એક માલાગાસીને ગઈકાલ સવારના વસ્તીનું ટોળું આવીને તેમને મારી નાખ્યા અને પહેલાં બેવના મૃતદેહને આગમાં સળગાવી દીધા જ્યારથી સમાચાર મળ્યા કે એક બાળક ગુમ થઈ ગયો છે અને બાદમાં તેનું ખૂન થયું છે તો હુલ્લખોળોએ આ બે યુરોપિયન વ્યક્તિઓ ઉપર શંક કરે છે કે તેઓએ આનો હુકમ આપ્યો હતો ત્યાંથી આ વાત શરૂ થઈ છે પારિસની સરકાર નુસીબેના ફ્રેન્ચ લોકોને ભલામણ કરે છે કે દરેક હલનચલન કોઈ પણ જગ્યાએથી જવાનું છોડી આપે બહાર નીકળવાનું છોડી આપે કાળા ઉપર દોડા અક્ષરે ચોખ્ખી રીતે આ લખેલું વંચાય છે

મદલસ્કાર આપણે સ્થાનિક રેવિન્યુન ટાપુના નવીનમાં આવીએ અને ઝીર જોરનાર્દ્યો લીલ પાઝ છ સીસ નંબરના પાઝ ઉપર લખે છે કે અનેક કિલો ચોખાના દાણા સેમ્પોલની લામેરી નગરપાલિકાના મકાનની તરફ રેળવામાં આવ્યા હતા અને સામે ઝાડમાં ફિરોઝી સફેદ અને કાળા રંગના બ્લો એન્વાર કપડાના કટકા બાંધેલા હતા જ્યારે કે છ મહિના બાદ ચૂંટણીની મુદ્દત આવી રહી છે મેલી વિદ્યા જાદુ નગરપતિની ઓફિસમાં એવી રીતે ટાઇટલમાં લખેલું છે સોફસેલરી આલા મેરી છુપી વિદ્યા જાદુઈ વિધિના અવશેષો એટલે કે બાકી રહેલા ભાગ કે જે દેખીતી રીતે દ્વેષીપૂર્ણ કપટી બોરું ઈચ્છનાર એમ આ છાપું સાથમાં લખે છે જાદુગરો હઝરત મુસા નબી અલી સલામના વખતમાં ફકત ન હતા પણ આજે તેમનો સિલસિલો બાકી છે જમાનો તે લોકોથી બાકાત બચેલો નથી વિથ આઠ નંબરના પાના ઉપર ઝીર રોનાલ્દો લીલ મોટા અક્ષરે ટાઇટલમાં છાપે છે ગેરકાયદેસર અપ્રમાણિક ખતના એક ને અજાણતાએ ઈજાઓ આપવાના આરોપ ઉપર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે ગયા વર્ષે અઢાર ડિસેમ્બર બે હજાર બાર દિજવિદ સામ્ર દ્વેમિલ એક કુટુંબના ચાર દીકરાઓની ખતના કરી હતી એક થી આવેલા ફુંદી કે જેનો છાપાએ તરજુમો કર્યો છે સાજુ નરવું કરનાર ધર્મગુરુ એટલે કે પ્રયત્ન ગેરીસર તેમાંથી બાર વર્ષના મોટાભાઈને કોઈ જાતનો વાંધો આવ્યો નહીં પણ બાકીના ત્રણ ભાઈઓ ચાર વરસ પાંચ વરસ અને સાત વરસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પોમ્પીએને બોલાવવા પડ્યા કેમ કે લોહી બંધ થતું નહીં આ લોકોએ કોઈ ફરિયાદ કરી નથી પરંતુ સરકાર આ માટે આગળ પગલાં લીધા છે અને આ સાલની વીસ તારીખ આ સાલની વીસ ડિસેમ્બરના વેન ડિસેમ્બરના તેની કોરટ સેમ્પિયર રેવિન્યુમાં ચાલશે હોસ્પિટલનો ખર્ચો વધારે હોવાથી આ કુટુંબે આ માણસની સહાય લીધી કે જે અવારનવાર માયોતમાં ખતના કરતો રહે છે કોર્ટ બહુ જ લાંબો વિચાર કરીને આ નિવેડા ઉપર આવી છે કારણ કે કેસ બહુ જ નાજુક છે ધર્મને લગતો છે યહૂદીઓ મુસલમાનો અને બીજાઓ આ રીતને અપનાવે છે હવે આપણે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ખબરોમાં આવીએ અને અમેરિકાની સરકારમાં બજેટને જે લકવો લાગ્યો છે પારાલી બિજતેર તેને ઉખેડીએ કારણ કે તે સમાચારોનો મોટો ભાગ ભજવે છે અને ઝીર છોડીને આપણે લુકોતિ ત્યાં ઉપાડીએ પાસ કરાંત નફ ઓગણપચાસ નંબરનો પાનો ઉપર લખે છે કે ઓબામા ક્રોધે ભરાયો છે આ બીજો શબ્દ એક્ઝાસ્પેરે આંત્ર ગ્વી ક્રોસની અંદર છે ગઈકાલ ત્રીજો દિવસ હતો અને આજે તે નો ચોથા દિવસમાં પ્રવેશશે પ્રવેશશે યાને નવ લાખ નો સરકારી નોકરો ફંક્શનરને વગર પગારે ઘર ભેગા કરી દેવાયા છે બજેટને તમારો મત આપો વોતેઝ બીજે આ પ્રહસન આ નાટકને બંધ કરો આ રીતે સેટ કોમેડી અને લકવાનો અંત મૂકો મિતે આસે પારાલીઝી એમ બરાખ ઓબામા અમેરિકાના પ્રમુખે ગઈકાલ મારીલાન ખાતે મક્કમ અને જોરદાર અવાજથી પોકાર્યું હતું પાસ 47 નંબરના પેજ ઉપર ઇમિગ્રેશનની કરુણ ઘટના દે લિમિગ્રાસિયો એવું ટાઇટલ આપીને નીચે લખે છે કે એકસો ત્રીસને મોત નિપજ્યું અને બસો માણસો લાપતા છે એકસો સિસિલ નામના ટાપુની બાજુમાં લાંબે ખાતે ઇટાલી દેશના કાંઠે સોમાલિયા અને એરિતરેથી આવેલા સ્થળાંતરિતો ઇમિગ્રે લિબી લિબિયાના કાંઠેથી રવાના થઈ ગેરકાયદેસર આ પ્રમાણે યુરોપમાં દાખલ થવાના હતા જેમાં આ અકસ્માત ઉપજ્યું છે હોડીમાં પાણી ભરાયું અને સાડી ચારસો થી પાંચસો કાચા સેકાતા સંખ્યા મુસાફરોથી તે ભરેલી હતી હોડી ડૂબી ન જાય તે માટે એક મોટું કપડું સળગાવવામાં આવ્યું કે જેથી સામે કિનારા ઉપર આવેલા લોકોની નજર પડે સારી પાંચસો મીટર સંખ્યા સેકાંત મેત્રનો જ હતો પણ તેનાથી એક મોટી આગ સળગી અને હોડી ઉથલી ગઈ જેમાંથી ફક્ત આશરે દોઢસો માણસો બચી શક્યા છે મરેલાઓમાં ઓરતો અને બચ્ચાઓનો પણ સમાવેશ થાય છે રશિયાના નવીનમાં કોચ કરાત્નફ ઓગણપચાસ નંબરના પાના ઉપર એક બાજુએ જણાવે છે કે તતારસ્તાન રિપબ્લિક કે જે લોકસત્તા રાજ છે રશિયાની અંદર એક મુસલમાન ઇમામે તેમના અનુયાયીઓને ભલામણ કરી છે કે ઇંગ્લેન્ડથી આંગ્લોતેર થી આવેલા એક ગવૈયાના સંગીતના જલસામાં કોસેરની અંદર ભાગ લેશો નહીં ત્યાં જવાની મના છે કારણ કે તે લવાતા શ્રષ્ટ વિરુદ્ધ કાર્ય કરનાર ગે કહેતા જાહેરમાં છે અને અઝાબના હકદાર બનશો નહીં જે લોકો આ જલસામાં બેસશે અથવા ઉપર મંચ ઉપર રમશે તે સર્વે ઉપર ખુદાનો અઝાબ ઉતરશે કે તેઓ આ હલકા કામની અંદર ભાગ લીધો છે બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનો આ કોમેલૂતના સમાચાર ઉપર હું તમને છોડું છું અને આખર જમાનાની નિશાનીઓમાંથી આ પણ એક નિશાની છે કે જે લોકોને જોવી પડશે ઈશાલ્લા બે દિવસો બાદ આપણે સોમવારના મળશું અને ત્યારે ઝીલકાદ મહિનો પણ ખતમ થઈ ગયો હશે ઝીલહજ મહિનો શરૂ થશે ત્યાં સુધી હું તમને ખુદા હાફિઝ કહું છું અને વાઈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકતુ